જિલ્લામાં કોરોના વાયરસે આજે વિક્રમ સર્જી દીધો છે. આજે કોરોના વાયરસના લેવાયેલા સેમ્પલના જાહેર થયેલા રિપોર્ટમાં એક સાથે બનાસકાંઠા જિલ્લામાં 32 પોઝિટિવ કેસ નોંધાયા છે, જેમાં સૌથી વધુ બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકામાંથી 20 કોરોના પોઝિટિવ રિપોર્ટ સામે આવ્યા છે, જ્યારે 6 ડીસા શહેરમાંથી સામે આવ્યા છે. વડગામ તાલુકામાં 2 અને 1 દાંતા તાલુકામાંથી સામે આવ્યા છે, જ્યારે 2 લોકો રાજસ્થાનથી આવેલા હતા. તેમના સેમ્પલ અહીં લેવામાં આવતા તેમના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાયરસ ખૂબ જ ખતરનાક હદે પ્રસરી ગયો છે અને હવે જે રીતે કોરોના પોઝિટિવ કેસો સામે આવી રહ્યા છે તે ખરેખર ચોંકાવનારા છે. અત્યાર સુધી 2-4 પોઝિટિવ કેસ સામે આવતા જતાં તેની સામે હવે સંખ્યાબંધ કોરોનાના પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે. કોરોનાના પોઝિટિવ કેસોની સંખ્યા પણ હવે ખૂબ જ ઝડપથી વધી રહી છે. બનાસકાંઠા જિલ્લામાંથી લેવાયેલા કોરોનાના સેમ્પલના આજે જાહેર થયેલા રિપોર્ટ ખરેખર ચોંકાવી નાખે તેવા છે, કારણ કે આજે કોરોનાએ બનાસકાંઠા જિલ્લામાં રેકોર્ડ તોડ્યો છે અને એક જ દિવસમાં બનાસકાંઠા જિલ્લામાં કોરોનાના 31 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં ખૂબ જ સુરક્ષિત રહેલા પાલનપુરમાંથી જ 20 કોરોના પોઝિટિવ કેસ મળી આવ્યા છે, જ્યારે ડીસામાં પણ કોરોના પોઝિટિવની સંખ્યા અટકવાનું નામ નથી લઈ રહી. આજે જાહેર થયેલા કેસોમાં 6 પોઝિટિવ કેસ ડીસા શહેરમાંથી સામે આવ્યા છે. વડગામમાંથી 1 અને દાંતામાંથી 1 પોઝિટિવ કેસ મળી આવે છે, જ્યારે રાજસ્થાનથી બનાસકાંઠામાં આવેલા 2 લોકોના પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ સામે આવ્યા છે. બનાસકાંઠામાં ખૂબ જ ઝડપથી હવે કોરોના વાયરસનું સંક્રમણ ફેલાઈ રહ્યું છે. જિલ્લામાં આજે જે 31 પોઝિટિવ રિપોર્ટ આવતા બનાસકાંઠા જિલ્લામાં અત્યાર સુધી નોંધાયેલા પોઝિટિવ કેસોની સંખ્યા હવે 280 પર પહોંચી ગઈ છે, જ્યારે બનાસકાંઠા જિલ્લામાં હોટસ્પોટ બનેલા ડીસા શહેરમાં કોરોના પોઝિટિવના નોંધાયેલા કેસોની સંખ્યા 88 સુધી પહોંચી ગઈ છે. જિલ્લામાં લોકોની બેદરકારી હવે ખૂબ જ ગંભીર સ્વરૂપ લઈ રહી છે, કારણ કે આજે જે પોઝિટિવ કેસો નોંધાયા છે તે કેસો મોટાભાગના આંતરિક સંક્રમણના લીધે નોંધાયા છે. તે ઘણી ગંભીર બાબત છે. બનાસકાંઠા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ હવે ખૂબ જ ખતરનાક હદે વધી રહ્યું છે અને આગામી સમયમાં જો આ રીતે સંક્રમણ ચાલુ રહેશે તો બનાસકાંઠા જિલ્લામાં ખૂબ જ ઝડપથી પરિસ્થિતિ કાબૂ બહાર જવાની શક્યતા છે.